जय गुरुदेव। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 માં ચેપ્ટર નંબર 6 પેશીઓ એ વિષય વિજ્ઞાન વિષયમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલા તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું એ ઉપર છેલ્લું જોઈ લઈએ। તો આપણે એમાં બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું હોય છે, વર્ધનશીલ પેશી એટલે શું, એના સ્થાનના આધારે આપણે ત્રણ પ્રકાર જોયા હતા, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી, આ ત્રણે ત્રણ પ્રકાર આપણે જોયા હતા। એ ઉપરાંત આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને એને સંબંધિત પેશીઓમાં જે ભિન્નતા જોવા મળે છે એ ટોપિક વિશે વાત કરેલી। ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યો, પેશી અને આયોજનની તુલનાત્મક એટલે કે એમાં જે કંઈ ફેરફાર હોય એ વિશે વાત કરેલી છે। ત્યાર પછી એકકોષીય સજીવોમાં કાર્યો કેવી રીતે થાય, બહુકોષીય સજીવોમાં કાર્યો કેવી રીતે થાય અને પેશી એટલે શું અને એની ગોઠવણી છે એ ઉદાહરણ સહિત આપણે જોઈ ગયા હતા। અને એ દરેક મિત્રોએ હોમવર્ક તો કરેલું જ હશે, સાથે 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 સાત ટોપિક છે એ પાકા પણ કરેલા હશે એ આશા સાથે આજે આપણે નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો ટોપિક આપણો એવો છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો। તો આપણે જોઈએ કે વર્ધનશીલ પેશી એટલે શું, તો કે વારંવાર વિભાજન થતું હોય એ પેશીને આપણે શું કહીએ છીએ, વર્ધનશીલ પેશી કહીએ છીએ। તો આ કોષો છે વર્ધનશીલ પેશીના ખૂબ જ સક્રિય હોય છે। શું કામ સક્રિય હોય છે, કારણ કે વર્ધનશીલ પેશીને વારંવાર શું થવાનું હોય છે, વિઘટન થવાનું હોય છે, વિભાજન કરવાનું હોય છે કોષોનું, એટલે એ વનસ્પતિની વૃદ્ધિ કરવાની હોવાથી એના કોષો છે કેવા હોય છે, સક્રિય હોય છે। જો કોષો સક્રિય ન હોય તો એનું વારંવાર વિભાજન ન થાય, વિઘટન ન થાય એટલે નવા કોષ બને નહીં, એટલે ફરજિયાતપણે વર્ધનશીલ પેશી છે એના કોષો ખૂબ જ કેવા હોવા જોઈએ, સક્રિય હોવા જોઈએ અને હોય છે। કોષો છે એ વર્ધનશીલ પેશીના કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષરસ ધરાવે છે। વર્ધનશીલ પેશીની અંદર કોષ કેન્દ્ર હોય એ સ્પષ્ટ જોવા મળતું હોય છે અને કોષરસ છે એ ઘટ જોવા મળે છે, એટલે ઘટ વધારે ઘટ હોય છે અને કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ હોય છે। એટલે આપણે જોયું કે એનું કોષ કેન્દ્ર મોટું હોવાથી આપણને કેવું દેખાય, સ્પષ્ટ દેખાય, અને કોષરસ ઘટ હોય છે કારણ કે એને વારંવાર શું કરવાનું હોય છે, વિભાજન, એટલે જ એનું કોષરસ કેવું હોય, ઘટ હોય છે। ત્રીજું છે કોષ એના છે એ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે। કોષ દિવાલ પાતળી શું કામ, કારણ કે એને વારંવાર વિભાજન થવાનું હોય, જો કોષ દિવાલ જાડી હોય તો વિભાજન થતાં વાર લાગે અને વારંવાર ન થાય, એટલે ફરજિયાતપણે એને કોષ દિવાલ સેલ્યુલોઝવાળી હોય એ કેવી હોવી જોઈએ, કોષ દિવાલ પાતળી હોવી જોઈએ અને એની રસધાની એ ધરાવતા નથી। વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી, કારણ કે રસધાની જ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું ને, પાંચમા ચેપ્ટરમાં, કે રસધાની છે એ શરીરનો 90% ભાગ રોકી લે છે, અને જે પ્રાણી શરીરની અંદર હોય તો 90% ભાગ એ પોતે જ રોકી લે તો રસધાની એના શરીરમાં હોતી નથી, એટલે વધારે પડતો ભાગ રોકી લેતો હોવાથી એમાં રસધાની હોતી નથી। તો ચારે ચાર લક્ષણો જોઈએ કે એના કોષો ખૂબ જ સક્રિય હોય છે, કારણ કે એને વારંવાર વિભાજન કરવાનું હોય છે, વિઘટન થવું જોઈએ, નવા કોષ બનવા જોઈએ, અને એના કોષ છે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, કારણ કે કોષ કેન્દ્ર કેવું હોય છે, મોટું, એટલે આપણને સ્પષ્ટ દેખાય, અને વારંવાર વિભાજન થતું હોવાથી એનો કોષરસ કેવો હોય, ઘટ હોય છે। કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે, કારણ કે પાતળી કોષ દિવાલ હોય તો જ એનું વારંવાર વિભાજન શક્ય બને, અને કોષો છે એ રસધાની ધરાવતા નથી, કારણ કે રસધાની જ છે એ મોટો બધો ભાગ રોકી લે છે, એટલે કે 90% ભાગ પોતે જ રોકી લે, એટલે રસધાની એમાં હોતી નથી। ત્યાર પછીનો ટોપિક છે વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા બીજા પેશીના કોષો દ્વારા અથવા કોષો છે કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે। વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા બીજા પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય, વિભેદિત એટલે વિભાજન થાય, તો એમાં આપણે જોયું કે વર્ધનશીલ પેશી દ્વારા જે નવા કોષો સર્જાતા હોય એ શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બનતા હોય છે। શરૂઆતમાં કોના જેવા હોય, વર્ધનશીલ પેશી જેવા, કારણ કે એનું વારંવાર શું થતું હોય, વિભાજન, અને એ વિભાજન થઈ જાય પછી દરેક કોષમાં વૃદ્ધિ અને વિકાસ થાય ને કેવો બને, પરિપક્વ બને, એટલે મોટો યુવાન બનતો હોય છે, અને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે કેવા હોય છે, વિભેદિત થાય છે, જુદા પડતા હોય છે। જેમ આપણામાં નાના બાળકો, સપોઝ કે કોઈ બે ટ્વિન્સ બાળક હોય તો આપણને બે સરખા જ લાગતા હોય, પણ અમુક ઉંમરે બંનેના શરીરમાં શું થઈ જતો હોય, ફેરફાર થઈ જતો હોય છે, તો એક ભાઈ છે એ પાતળો હોય ને કદાચ એક ભાઈ છે જાડો હોય, તો એના વારંવાર શું થતું હોય, વિભાજન, અને એ વર્ધનશીલ કોષોના આધારે અને વૃદ્ધિ પામતા હોય અને પરિપક્વ બને પછી એમાં થોડોક ફેરફાર જોવા મળતો હોય, જ્યારે જન્મ હોય ત્યારે આપણને ખબર ન હોય આમાં કોણ કાનો ને કોણ લાલો એ ખબર આપણને ન પડે। ત્યાર પછી આપણે જોઈએ વર્ધનશીલ કોષો રસધાની શું કામ નથી ધરાવતા એ કારણ જોઈએ, તો વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી,
તો આપણે જોયું કે વર્ધનશીલ કોષો કેવા હોય છે, ખૂબ જ સક્રિય અને વિભાજનશીલ હોય છે. હમણાં જ કીધું કે કોષો છે લક્ષણોમાં જોઈએ સક્રિય હોય, કારણ કે એને વારંવાર વિભાજન કરવાનું હોય એટલે એ વિભાજનશીલ હોય છે. તેઓ અગત્યના કોષીય દ્રવ્ય ધરાવતા નથી. કોષીય દ્રવ્ય એટલે શું મિત્રો? તો કે આપણા પાંચમા ચેપ્ટરમાં જોઈએ તો બધી અંગિકાઓ, હરિતકણ, કણાપસૂત્ર, રસધાની, એ બધી કોષીય અંગિકાઓ, તો એમાં અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. વર્ધનશીલ કોષો રસધાની નથી ધરાવતા એટલે રસધાનીમાં એ કોષીય દ્રવ્ય ન હોય, તેથી તેમના સંગ્રહ માટે રસધાની જરૂર નથી. કોષીય દ્રવ્ય જ ન હોય તો રસધાનીની જરૂર શું છે? અને આમેય 90% ભાગ રોકી લે છે. એટલે રસધાની છે એ પરિપક્વ વનસ્પતિ કોષોમાં જ હોય છે. મોટી એવી વનસ્પતિ હોય, લીમડો, બાવળ, પીપળો, તો એવી બધી વનસ્પતિઓમાં જ હોય છે, કારણ કે એ વધારે પડતો ભાગ રોકી લે તો બી ચાલે, જ્યારે નાની વનસ્પતિમાં ન હાલે. એટલે રસધાની પરિપક્વ વનસ્પતિઓમાં જ હોય છે, જે વિભાજનશીલ હોતા નથી. હવે એને વિભાજન પામવાની કોઈ જરૂર નથી, પૂર્ણ વિકાસ પામેલું છે. બરાબર મિત્રો? તો એમાં રસધાની છે એ પરિપક્વ વનસ્પતિ કોષોમાં જ હોય છે અને જે વિભાજનશીલ હોતા નથી. કોષીય દ્રવ્ય એટલે આપણે વાત કરી કે હરિતકણને, કણાપસૂત્રને, એવી બધી અંગિકાઓ અને કે એ બધે છે એ રસધાનીની જરૂર નથી, કારણ કે એમાં કોષીય દ્રવ્ય જ નથી. અને વર્ધનશીલ કોષો છે કેવા હોય તો કે ખૂબ સક્રિય હોય અને વિભાજનશીલ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય. સ્થાયી એટલે એક જગ્યાએ ફિક્સ થઈ ગયું હોય એવી પેશીનું નિર્માણ કેવી રીતે થાય? તો કે સ્થાયી પેશીનું નિર્માણ છે એ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય. સ્થાયી પેશીનું નિર્માણ કોના દ્વારા થાય? વર્ધનશીલ પેશીના કોષો દ્વારા. વર્ધનશીલ પેશીના આપણે ત્રણ પ્રકાર જોઈ ગયા. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જે ટોટના ભાગે વિકાસને વૃદ્ધિ પામતો હોય. આંતરવિષ, જેમાં આપણે શેરડીના ગાંઠામાં જોયું હતું કે બે એના ઓલા હોય એની વચ્ચે ગાંઠ હોય, કાતરીઓની વચ્ચે, તો એ આંતરવિષ. અને પાશવી એટલે એ જ શેરડીનો ગાંઠો જાડો થયેલો હોય, તો એ ત્રણે ત્રણ પ્રકાર આપણે એક્ઝામ્પલ સહિત વાત કરેલી હતી. તો અહીંયા સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ થતું હોય છે. વર્ધનશીલ પેશી છે એ વૃદ્ધિનો વિકાસ પામી જાય અને એક સમયે પરિપક્વ થઈ જાય એટલે એમાં વિભાજન શક્ય ન હોય. તો એમાં સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ કોષો દ્વારા જ થતું હોય. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી, કેમ કે હવે પરિપક્વ થઈ ગયું એટલે હવે એમાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી હોય. અને તેઓ જુદા કાર્ય એટલે કે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. હવે વિભાજન નથી થતું, કેમ કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે, એટલે હવે શું થશે? એને જુદા જુદા કોઈ પણ કાર્ય કરવાના હોય તો એના માટે સ્થાયી સ્વરૂપ ધારણ કરી લે અને એ ક્રિયા છે વિભેદીકરણ ગણાશે. કઈ ક્રિયા ગણાશે? વિભેદીકરણ, કેમ કે હવે એમાં વિભાજન શક્ય નથી. બીજી કોઈ ક્રિયા કરવી હોય તો એ સ્થાયી પેશીમાં ફેરવાઈ જાય અને સ્થાયી પેશી એનું વિભેદીકરણ કરે કે કોઈ પણ કાર્ય છે એ પોતે કરી દે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. શું કરે છે? વર્ધનશીલ પેશું છે એ વિભાજન પામવાનું છોડી દે, ગુમાવી દે, ત્યાર પછી સ્થાયી પેશીમાં નિર્માણ પામી દે અને એ વિભેદીકરણ કરી શકશે અને એ દરેક પ્રકારની, જુદા જુદા પ્રકારની અથવા તો જે જરૂર હોય એ કોષો વિભેદન પામી અને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું શું કરી નાખશે? નિર્માણ કરી નાખશે. ત્યાર પછી આપણે જોઈએ મૃદુતક પેશી. તો મૃદુતક પેશી કોને કહેવાય? એના લક્ષણો, પ્રકાર અને કાર્યો જોઈએ. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે વનસ્પતિ કોષોના થોડાક સ્તરો, વનસ્પતિ કોષોના થોડાક સ્તરો એટલે કે એના જે સ્તર એટલે શું? તો કે પળ, એવા પળો કે આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેના મૃદુતક પેશી કહેવાય. તો આધારોતક પેશી એટલે શું? સૌથી પહેલાં એ જોઈ લે, પછી મૃદુતક પેશીની વ્યાખ્યા જોઈએ. તો મુખ્ય એક પેશી હોય જેમાંથી સતત વિભાજન થતું હોય અને નવા કોષોનું નિર્માણ થતું હોય. દાખલા તરીકે હું વાત કરું કે એક નીચે શેરડીનો સાઠો છે જે જમીનની અંદર ઉગાડેલો છે, આડો એમને શેરડીનો સાઠો ઉગાડી દીધો અથવા તો શેરડીની કાતરી ઉગાડી દીધી છે. બે ત્રણ કાતરીઓવાળું એક માદરિયું લઈને તમે એને શું કરી દો? જમીનની અંદર ઉગાડી દો. તો એમાં શું થાય? વૃદ્ધિને વિકાસ પામે, નવી શેરડીઓ ઉગવાની શરૂઆત થઈ જાય, ગાંઠનું નિર્માણ થશે. અને જે પછી નવી શેરડીઓ ઉગે છે એટલે કે નવા કોષોનું નિર્માણ થતું હોય છે, એમાં નીચે જે પેશી હોય છે એના કોષો એટલે કે જમીનની અંદર રહેવા હતા એના કોષો છે એ આધારતક તરીકે કાર્ય કરે છે. આધારતક એટલે મેઇન જેમાંથી વૃદ્ધિનો વિકાસ થતો હોય તો એને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. મુખ્ય એક પેશી હોય એનું સતત વિભાજન થતું હોય એટલે શેરડીનો ગાંઠો, એનું સતત વિભાજન થતું હોય, નવા કોષોનું નિર્માણ થતું હોય અને એ જ એમાંથી કાતરી તમે જમીનની અંદર રાખી દો તેમાંથી બીજી ચાર પાંચ કે પાંચ છ કે વધારે શેરડીઓ છે ઉગતી હોય તો એ જે મેઇનમાંથી ઉગી છે એ આધારોતક પેશી તરીકે કાર્ય કરે
અને એને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. તો મૃદુતક પેશીની આપણે પાછી એક વ્યાખ્યા જોઈ લે તો વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને તેને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. આપણે બાજુમાં આકૃતિ જોઈએ છીએ તો બાજુની આકૃતિમાં જોયું કે આંતરકોષીય અવકાશ દેખાય છે જે આડો છેદ અને ઊભો છેદ બે છેદ છે. અનુપ્રસ્થ એટલે આડો છેદ થશે અને આયામ એટલે ઊભો છેદ થશે. આમાં બે છેદની આકૃતિ તમને આપેલી છે. અનુપ્રસ્થ એટલે આડો છેદ અને આયામ એટલે ઊભો છેદ. આ બંને છેદ વિશે જોયું અને બંને આકૃતિ એક જ વનસ્પતિની છે પણ એના છેદ જુદા જુદા. તમારો આડો ફોટો પાડે અને ઊભો ફોટો પાડે એમાં ફેરફાર દેખાય. અહીંયા પણ એમ જ છે. વનસ્પતિનો આડો છેદ લઈ અને ઊભો છેદ લઈને મૃદુતક પેશી તમને બતાવેલી છે. તો અનુપ્રસ્થ છેદ એટલે આડો છેદ ને આયામ એટલે ઊભો. તો અનુપ્રસ્થ છેદમાં તમને જુઓ જે કોષ તમને દેખાય છે એમાં વચ્ચે વચ્ચે થોડી જગ્યા જોવા મળે છે અને એ જગ્યાને આપણે આંતરકોષીય અવકાશ કહીએ છીએ. બાજુમાં આપણે જોઈએ આયામ છેદ મૃદુતક પેશીનો. તો એમાં આપણને જે વચ્ચે સફેદ ભાગ દેખાય છે જે મોટી જગ્યા રોકેલી છે એ રસધાની છે. જ્યારે અનુપ્રસ્થ છેદમાં તમને રસધાની ન દેખાય. ઊભા છેદમાં આયામ છેદમાં તમને રસધાની દેખાય છે. એ સિવાય તમને આંતરકોષીય અવકાશ દેખાય છે. વચ્ચે જે સફેદ લાઇનિંગ છે એ આંતરકોષીય અવકાશ છે. એના નીચેના ભાગમાં પ્રાથમિક કોષ દિવાલ છે જે એની કોષ દિવાલનો વૃદ્ધિ વિકાસ પામતી હોય પણ શરૂઆતનો એટલે પ્રાથમિક કોષ દિવાલ છે. અંદર લીલા કલરના ટપકા છે હરિતકણ ક્લોરોફિલ છે. અને વચ્ચે જે તમને પટ્ટો દેખાય છે એ મધ્ય પટલ છે. એની અંદર દૂધિયા કલર જેવું આછા દૂધિયા કલર જેવું દેખાય છે કોષ કેન્દ્ર છે. અને જે પ્રવાહી ગ્રીન કલરનું બધું દેખાય છે એ કોષ રસ છે. તો આયામ છેદ અને અનુપ્રસ્થ છેદ એ આપણા મૃદુતક પેશીનો જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે બંનેની અંદર આ બધું જોવા મળે. પણ આયામ છેદમાં જેટલું જોવા મળે એટલું અનુપ્રસ્થ છેદમાં તમને જોવા ન મળે. તો હવે આપણે એના લક્ષણો જોઈએ ત્યાર પછી પ્રકાર અને કાર્યો જોઈશું. તો મૃદુતક પેશીના લક્ષણો શું છે તો કે કોષ જીવંત હોય છે. કેવો કોષ હોય છે? જીવંત કોષ હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય. મૃદુતક પેશી છે એની કોષ દિવાલ કેવી હોય તો કે પાતળી અને સરળ કોષોની બનેલી હોય. એ કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય. કોષો સામાન્ય રીતે ગોઠવણી કેવી ધરાવે છે? સરળ. આપણે હમણાં જોઈએ ને મેં કીધું કે એમાંથી એક કોષનું વિભાજન થાય અને સતત વિભાજન થતું જાય નવા કોષનું નિર્માણ થાય અને જે નીચેની આધારોતક નીચેની જે પેશી હોય એને આપણે આધારોતક પેશી કહી શકીએ. તો કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય અને એ કોષોના કોષરસમાં મોટી રસધાની હોય જે આપણે આયામ છેદમાં દેખાય છે. અને કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. આપણે જોઈએ અનુપ્રસ્થ છેદમાં આપણને એનો શેપ કેવો દેખાય તો કે ગોળાકાર અને આયામ છેદમાં એનો શેપ કેવો દેખાય તો કે લંબચોરસ દેખાય છે. એટલે આપણે યાદ રાખવાનું મૃદુતક પેશીમાં આયામ છેદમાં એ આપણને લંબચોરસ દેખાય છે અને અનુપ્રસ્થ છેદમાં આપણને ગોળાકાર દેખાય છે. અને એમાં મોટી રસધાની હોય છે. કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ અને સરળ કોષોની બનેલી હોય. સામાન્ય રીતે એ કોષો છે એ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે અને રસધાની કેવી હોય છે? મોટી હોય છે. ત્યાર પછી આપણે એના પ્રકાર જોઈએ તો મૃદુતક પેશીના પ્રકારમાં હમણાં જ કીધું વચ્ચે ગ્રીન કલરના કોણ હોય છે, હરિતકણ હોય છે, ક્લોરોફિલ હોય છે. તો મૃદુતકના કોષો હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ યુક્ત હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકણોતક કહે છે અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. વનસ્પતિ પેશીમાં મૃદુતક પેશી હોય તો એ આધારોતક તરીકેનો વૃદ્ધિનો વિકાસ તો થશે જ, સાથે સાથે એમાં હરિતકણ હોવાથી એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે. એટલે એમાં હરિત દ્રવ્ય તરીકે ક્લોરોફિલ હોય છે એટલે આપણને હરિતકણોતક કહીએ છીએ. અને હરિતકણોતક પેશી છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યાર પછી વાત કરું તો જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો આવેલો હોય. હવા કોટર એટલે એમાં કોટર એટલે ખાલી જગ્યા અને હવા એટલે એમાં હવાની અવર જવર માટે ખાલી જગ્યા આવેલા હોય છે. આપણે જેમ વાયુ કોટરો આપણા શરીરની અંદર ફેફસાની અંદર હોય છે, શ્વસન દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન દરમિયાન વાયુ કોટરોમાં ભરાય ને ત્યાંથી વધારાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, તો એમ વનસ્પતિઓમાં જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો હોય છે. વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે અને આ પ્રકારની મૃદુતકને આપણે વાયુતક પેશી કહીએ છીએ. કઈ પેશી કહીએ? વાયુતક પેશી. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. તો તારક બળ એટલે શું? તો કે આપણે તરવું હોય તો અથવા તરતા શીખતા હોય ત્યારે આપણે વ્હીલ પહેરીને ઓલા રિંગ આપે છે સ્વિમિંગ પુલમાં એમ જાય આપણે ડૂબી ન જાય એટલા માટે આપણને વ્હીલ પહેરાવે અને પછી આપણે તરતા હોય તો આપણા માટે વ્હીલ છે એ તારક બળ કહેવાય. એટલે આપણે ડૂબીએ નહીં.
एम वनस्पतिनी अंदर हवा भरायेली हुई अने एना लीधे ई तरती हुई छे। वनस्पतिनी अंदर मोटा એટલે કે હવા કોટરો હોય છે, એટલે કે વિશાળ વાયુ કોટરો હોય છે, જેના લીધે વનસ્પતિ છે તરતી હોય છે, એટલે એને આપણે એક પ્રકારનું તારક બળ કહીએ। દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો કમળ, તો એ કમળની અંદર શું ભરેલું હોય, હવા ભરાયેલી હોય, એટલે જ એ પાણીની ઉપર શું હોય છે, તરતી હોય છે। તો મિત્રો હવે આપણે શું કરીએ છીએ, એના પ્રકાર જોયા, લક્ષણો જોયા, આકૃતિ જોઈ અને મૃદુ તકપેશીની વ્યાખ્યા અને આધારો તકપેશી જોઈ। હવે આપણે જોઈએ એના કાર્યો। તો તે મૃદુ તકપેશી છે એ ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે, કારણ કે એની અંદર હરિતકણ હોય છે એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, તો એની અંદર ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય થતું હોય છે। તે બીજી પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે, બીજી કોઈ પેશીઓની વચ્ચે પોતે રહે અને પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કામ કરે, એટલે બીજી કોઈ પેશીઓમાં ખૂટ હોય, ખામી હોય, તો આ પોતે મૃદુ તકપેશીમાં ગોઠવાઈ જાય અને એને આધાર આપવાનું કામ કરે। તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે, પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે અને પાણીનો સંગ્રહ કરે। તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે, વનસ્પતિના અંગોનું શું કરે, આધારોતક તરીકેનું નિર્માણ કરે છે। તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા આપે છે, એટલે કમળ કે એવી કોઈ પાણીની ઉપર રહીને તરતી હોય એવી વનસ્પતિઓને એને તારક ક્ષમતા આપે છે, તરવાની ક્ષમતા આપે છે। તે જીવરસના ઘટકોનું શું કરે છે, સંયોજન કરે છે, પોતાની અંદર જીવરસ હોય છે અને એના જ ઘટકોનું એ સંયોજન કરે છે। તો મિત્રો આપણે મૃદુ તકપેશી જોઈ ગયા, ત્યાર પછી આપણે જોઈએ એની સ્થૂલ કોણક પેશી। સ્થૂલ કોણક પેશીની વાત કરું તો સ્થૂલ કોણક પેશી છે એની રચના અને કાર્ય જોઈએ, તો એની પહેલાં તો વ્યાખ્યા જોઈ લે કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને આપણે શું કહીએ, સ્થૂલ કોણક પેશી કહીએ છે। સ્થૂલ કોણક પેશી છે મૃદુ તકનો જ એક પ્રકાર છે, પણ અહીં એનું સ્થૂલન થતું હોય છે। વનસ્પતિ પેશીઓમાં મૃદુ તક પેશીનો જ એક પ્રકાર એટલે સ્થૂલ કોણક પેશી, પણ અહીંયા શું હોય, સ્થૂલ કોણક પેશીમાં એમાં સ્થૂલન થયેલું હોય છે, એટલે કે એમાં સ્થૂલન થાય છે। તો સ્થૂલન એટલે શું, તો કે હું એક વાત કરું કે ઈંટો હોય, એક ઈંટ, બે ઈંટ, આમ દિવાલ ચણવી હોય તો એક ઈંટની બાજુમાં બીજી રાખીને બેની ઉપર એક ત્રીજી ઈંટ રાખીએ, જેથી કરીને દિવાલ છે એ ચણવામાં અથવા તો એને પડવામાં કોઈ શક્યતા ન રહે, એટલે એને એકબીજાનો આધાર આપે એવી રીતે ગોઠવવામાં આવે। એટલે કે ઈંટો વચ્ચે જે જગ્યા હોય છે એમાં આપણે રેતીને સિમેન્ટ જોડતા હોઈએ છીએ, એમ અહીં બે કોષો વચ્ચે લિગ્નિન અને પેક્ટિન જેવા ઘટકો દ્વારા ખૂણાઓમાં એનું સ્થૂલન થતું હોય છે, તેથી તેને આપણે સ્થૂલ કોણક પેશી કહીએ છીએ, જે તેને નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી છે। અને સ્થૂલ કોણક પેશી હંમેશા ખૂણાના ભાગમાં જ જોવા મળશે। મિત્રો જો નીચે આકૃતિ તમને આપી છે, ખૂણાના ભાગમાં જે કેસરી કલરના તમને ટપકા જેવું દેખાય છે એ કોષ દિવાલનું સ્થૂલન કરતું હોય એવું છે, એટલે કે કોષ દિવાલનું સ્થૂલન છે। સ્થૂલન એટલે સ્થૂલ કોણક પેશી કે જેમાં લિગ્નિન અને પેક્ટિન જેવા ઘટકો હોય અને એ મોટા ભાગે ખૂણાઓમાં જ એનું સ્થૂલન થતું હોય, ગોઠવાતા હોય છે। એના વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર છે, વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે, રસધાની છે અને ફરતી બોર્ડર છે કોષ દિવાલ છે। એમાં પણ એમ એ જે આપણને દેખાય છે ગોળાકાર ભાગ એ અનુપ્રસ્થ છે અને લંબચોરસ ભાગ દેખાય છે એ આયામછેદ છે। આયામછેદમાં આપણે જોઈએ છે રેડ કલરના જે ટપકા દેખાય છે કોષ દિવાલનો છેડો છે। પછી પ્રાથમિક કોષ દિવાલનું જે નિર્માણ થયું એ કોણીય રીતે સ્થૂલન આપેલું છે। અંદર ગ્રીન કલરના ટપકા એ હરિતકણ, સ્કાય કલરનું જે દેખાય છે કોષ કેન્દ્ર, સફેદ કલરનો મોટો ભાગ દેખાય રસધાની, અંદર લીલાસ પડતું જે પ્રવાહી છે કોષરસ અને વચ્ચે જગ્યા હોય એને કહેવાય આંતરકોષીય અવકાશ। તો આપણે આયામ અને અનુપ્રસ્થ બંને છેદ જોયા સ્થૂલ કોણક પેશીના। મૃદુ તક પેશીનો જ એક પ્રકાર છે પણ આમાં સ્થૂલન થયેલું હોય છે। હવે આપણે એનું સ્થાન જોઈએ તો વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધી સ્તરના નીચે જોવા મળે છે, અધી એટલે નીચેના ભાગમાં, પાંદડાના નીચેના ભાગમાં જોવા મળે છે અથવા વનસ્પતિના કુમળા પર્ણદંડમાં જોવા મળે છે, કુમળું પર્ણદંડ હજી ઉગી આવતું હોય એવા પર્ણદંડમાં જોવા મળે છે। એટલે કે હું એમ કહું નમ્યતાની વાત કરી તો આગળ મેં કીધું કે નમ્યતા ધરાવતું હોય એવું લક્ષણ આપતું હોય, તો એ ડાળીને વાળો તો તે વળી જાતી હોય, હજી નવો જ છોડ હોય તો એ ડાળીને તમે વાળો તો એ વળી જાય અને પછી મૂળ જગ્યાએ જતી રહે અને પાછું સ્થૂલ કોણક થઈ જાય। એટલે તમે સપોઝ કે કોઈ ડાળી નથી બેવડી વાળો તો એ બેવડી વળી જાય, પાછી પોતાની મૂળ જગ્યાએ એમનો સીધી થઈ જતી હોય છે, કારણ કે એની અંદર સ્થૂલન થયેલું હોય છે એટલે એમાં સ્થૂલ કોણક પેશી આવેલી હોય છે। એમ એના લક્ષણોમાં વાત કરું તો આ પેશીના કોષો છે જીવંત હોય, લાંબા અને ખૂણાની બાજુએ અનિયમિત મોટા હોય છે, આપણે જોઈએ છે કેસરી કલરના ભાગ વધારે દેખાય છે અનુપ્રસ્થ છેદમાં, અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે। કેવો હોય છે આંતરકોષીય અવકાશ, ઓછો હોય છે, મૃદુ તકપેશી કરતાં આંતરકોષીય અવકાશ કોષોની વચ્ચે કેવો હોય, ઓછો હોય, કારણ કે એમાં કોષ દિવાલનું સ્થૂલન થઈ ગયેલું હોય છે।
કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થુલન થયેલું હોય છે. જે હજી તો કોષ દિવાલની શરૂઆત થતી હોય એ પ્રાથમિક પ્રકારની કોષ દિવાલના ભાગે એનું સ્થુલન થયેલું જોવા મળે છે. તો આપણે સ્થુલ ગુણક પેશીના પ્રકાર એટલે લક્ષણો, સ્થાન અને વ્યાખ્યા જોઈ, અને હવે પછી હું વાત કરું તો આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીશું. અને એના પહેલાં આપણે કાર્યો જોઈ લઈએ તો વનસ્પતિના અંગો છે એને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. સ્થુલ કોણક પેશી એની નમ્યતા, વનસ્પતિના અંગોને એટલે એના પ્રકાંડ અને પર્ણને નમ્યતા આપે, એટલે કે એને જેમ વાળો એમ વળી જાય અને પછી પોતે પછી મૂળ જગ્યા ઉપર એમને સ્થિર થઈ જતી હોય એને સ્થિતિસ્થાપકતા આપે. અને વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. યાંત્રિક આધાર એટલે એને એમને ઊભું રહેવું હોય તો એ ઊભી રહે જેથી કરીને બટકી ન જાય કે તૂટી ન જાય કેવી રીતે. તો એ સ્થુલ કોણક પેશી વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે અને વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. તો આપણે આજે સ્થુલ કોણક પેશી, મૃદુતક પેશી અને સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે વાત કરી. અને એની પહેલાં આપણે એ ત્રણ ટોપિક જોઈએ કે વર્ધનશીલ કોષો છે એ રસધાની ધરાવતા નથી, એ કારણ વર્ધનશીલ પેશી દ્વારા નવા સર્જાતા કોષો હોય એના ઘટકો સ્વરૂપે વિભાજિત કેવી રીતે થાય છે એ જોયું, અને વર્ધનશીલ પેશીના લક્ષણો. આજે ટોટલ આપણે છ ટોપિક વિશે વાત કરી ગયા. એમાંથી આજે તમારે હોમવર્કમાં મૃદુતક પેશી અને સ્થુલ કોણક પેશી એ બે ટોપિક હોમવર્કમાં લખવાના છે, અને સાથે સાથે આ છ છ ક્વેશ્ચન પાકા પણ કરવાના રહેશે. હોમવર્ક ન ભૂલાય એ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે. તો હોમવર્કમાં મૃદુતક પેશી છેલ્લા બે ટોપિક આપણે જોયા એ મૃદુતક પેશી અને સ્થુલ કોણક પેશી એ આકૃતિ સહિત તમારે લોકોએ હોમવર્કમાં એક વખત લખવાના છે. તો અહીંયા આજે આપણે ટોપિક પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. તો અસ્તુ, થેન્ક યુ. જય ગુરુદેવ.